છે ધારાજી ફટાફટ ન્યૂઝ ટોપ 10 માં આપનું સ્વાગત છે. રાજકારણમાં આક્રમકતા અને અસહિષ્ણુતા રાષ્ટ્રીય ઓળખને નબળી કરશે. લોકોમાં ઉઠ્યો પ્રશ્ન, આરએસએસના મંચ પરથી પ્રણવ દાનિયા કોને નશીબ હતા? બિહારમાં એનડીએ ડિનર ડિપ્લોમસી ફેલ, જેડીયુ અને લોજપા માગી રહ્યા છે વધુ સીટ્સ. મહારાષ્ટ્ર બાદ બિહારમાં પણ ભાજપની ચિંતા વધી. 10 દિવસમાં ઈંધણના ભાવમાં સૌથી મોટો ઘટાડો, પેટ્રોલ 22 પૈસા જ્યારે ડીઝલ 10 પૈસા સસ્તું થયું. 10 દિવસમાં પેટ્રોલમાં કુલ 1 રૂપિયો 6 પૈસા જ્યારે ડીઝલમાં 78 પૈસા સુધીનો ઘટાડો. બદલાતા મોસમ વચ્ચે હવામાન ખાતાની મુંબઈમાં ભારે વરસાદની આગાહી. બીએમસીએ રજાઓ કરી રદ, તંત્ર હાઈ એલર્ટ પર. વારાણસીમાં વિશ્વનાથ કોરિડોરને કારણે 20 નાના મંદિરો તોડવામાં આવશે. મોદી સરકાર આ પૌરાણિક શહેરની વાસ્તવિક સુંદરતા બગાડી રહી હોવાનો સાધુ સંતોનો આક્ષેપ. અમિત શાહ સાથેની મુલાકાત ફક્ત એક ડ્રામા, ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનથી ભાજપની આશાઓ પર ફર્યું પાણી. અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણતાને આરે, આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે બાબા બર્ફાનીના દર્શન માટે. ભક્તોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. બિટકોઈન કેસમાં જુમાને ખોટી રીતે સંડોવામાં આવશે તો ભાજપના નેતાની સંડોવણીનો ભાંડો ફોડી દેશ, નલિન કોટડિયાનું સીઆઈડીને નિવેદન. અમદાવાદના ભાજપ યુવા મોરચાના નેતાઓનો વ્યાજનો ધંધો, ભાજપના નેતાઓના જ કરોડો રૂપિયા ફરે છે. ભ્રષ્ટાચારને નાથવાની શેખી મારતા ભાજપી નેતાઓ મૌન. રાહુલ ગાંધીની સભામાં ન જવા ખેડૂતોને ધમકાવતા સરકારી અધિકારીઓ, મધ્યપ્રદેશના ખેડૂતોમાં આ મુદ્દે નારાજગી. દર્શક મિત્રો, આ હતા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, RJT લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.